તો કેમ છો મિત્રો? આઈ હોપ આપ સૌ એકદમ ફિટ અને એકદમ તંદુરસ્ત હશો. અત્યારે ગરમીની અંદર મિત્રો એકદમ ખૂબ વધી ગઈ છે, એટલે કે 45 ડિગ્રીની આજુબાજુ આપણે અત્યારે ગરમી પડી રહી છે. તો સૌ પ્રથમ તો તમને એ જ સલાહ આપું છું મિત્રો કે 12 થી 5નો જે સમયગાળો છે તેની અંદર પુષ્કળ ગરમી પડતી હોય છે, એટલે કે અંગ આપણું બળી જાય એટલી બધી ગરમી આ સમયની અંદર પડતી હોય છે. એટલે કે જો તમને કામ ના હોય તો હું તો તમને સૌ પ્રથમ એ જ સલાહ આપવા માગું છું કે તમારે ઘરની બહાર ના નીકળવું જોઈએ. પરંતુ ઘણા બધા લોકોને મિત્રો ગમે તે નાનું એવું પણ કામ હોય અને બહાર જવાનું તો મિત્રો થતું જ હોય છે, તો જેના કારણે ગરમીની અંદર ઘણા બધા લોકોને ઝાડા થઈ જવાની સમસ્યા થઈ જતી હોય છે. એટલે કે આપણા બોડી ટેમ્પરેચરની જો આપણે હું તમને વાત કરું તો 37.4 અથવા 37.5ની આજુબાજુ ડિગ્રી સેલ્સિયસ જેટલું આપણું બોડીનું ટેમ્પરેચર હોય છે. પરંતુ ગરમીની અંદર આપણે વાત કરીએ તો 45 ડિગ્રીની અરાઉન્ડ ગરમી હોય તો આપણું બોડી ટેમ્પરેચર મિત્રો વધી જાય, જેના કારણે ગરમીની અંદર ઘણા બધા લોકોના ઝાડા થઈ જવા પાછળ આ મેઇન કારણ જવાબદાર છે. તો એની અંદર તમારે મિત્રો કંઈ કરવાનું જરૂર નથી, મેડિકલ સ્ટોર પરથી પણ કોઈ દવા નહીં લાવવી પડે. ફક્ત તમારે બે વસ્તુ હું આજના વિડીયોમાં તમને બતાવવાનો છું, એ બે વસ્તુનું તમે ફોલો કરશો તો કોઈ પણ પ્રકારની તમારે ટેબ્લેટ લેવાની પણ જરૂર નહીં પડે અને એકદમ એક જ દિવસની અંદર તમારા ઝાડામાંથી આરામ થઈ જશે. તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ. ઉપાયની અંદર મિત્રો આપણે શું કરવાનું છે કે તમારા રસોડું જ આપણું રસાયણ છે એવું દાદીમાનું વૈદ્યુ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું મિત્રો. એટલે કે જો તમે સિટીમાં રહેતા હોય કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો પણ મિત્રો આ એટલો બધો આસાન ઉપાય છે મિત્રો કે કોઈ પણ તમે ફોલો કરી શકો છો. તો ઉપાયની અંદર આપણે મિત્રો શું કરવાનું છે કે તમારે 3 થી 4 જે કાળા મરી આવે છે એની તમારે જરૂર પડશે. એટલે કે 3 થી 4 જેટલા તમારે મરી લઈ લેવાના અને જે તમારા ઘરે ખલ હોય અથવા કોઈ પણ પથ્થર હોય તેના ઉપર તમારે બરાબર તમારે વાટી દેવાના અને એનો પાવડર બનાવી દેવાનો. જી હા મિત્રો, એટલે કે તમારા મરીનો પાવડર તમારે બનાવી દીધો. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે બીજું ઇન્ગ્રેડિયન્ટ છે દેશી મધ. જી હા મિત્રો, એટલે કે 1 ચમચી જેટલું તમારે દેશી મધ લેવાનું છે અને જે મેં તમને કીધું કે 3-1 જેટલા કાળા મરી તમારે વાટી દેવાના અને એનો જે પાવડર બનાવ્યો છે એ 1 ચમચી મધની અંદર એ જે વાટેલો પાવડર છે કાળા મરીનો એ તમારે મિક્સ કરી દેવાનો હાથની મદદથી અને બરાબર તમારા આંગળીની મદદથી તમારે મિક્સ કરી દેવાનો અને 1 ચમચી તમારે છે આ મધની અંદર જે મરીનો પાવડર એ મિક્સ કરીને તમારે ચાટી જવાનો છે. જી હા મિત્રો, તમારે દિવસમાં તમારા આ એક જ વખત કરવાનું છે. અને જો અતિશય ઝાડા થઈ ગયા હોય એટલે કે ગરમીની અંદર ઘણા બધા લોકોને ખૂબ પાતળા ઝાડા થઈ ગયા અને આગળ જતાં મરડો પણ થઈ જતો હોય છે, એટલે કે મરડાની અંદર તો મિત્રો પેટની અંદર ઇન્ફેક્શન લાગે અને આંતરડાની અંદર સોજો પણ આવી જતો હોય છે અને મળ તમારે 5 થી 6 વખતથી વધારે આવતો હોય તો દિવસમાં તમારે 2 વખત પ્રયોગ કરવાનો. જી હા મિત્રો, એટલે કે તમારે સવારે અને સાંજે દિવસમાં 2 વખત કરવાનો. અને બીજી એક સલાહ હું તમને આપવા માગું છું મિત્રો કે તમારા જે ઝાડા જેવી સમસ્યા તમને જો થઈ જાય તો તમારે જમવાનું તમારે સ્કીપ કરી દેવાનું. જમવાનું તમારે કોઈ પણ વસ્તુ તમારે ખાવાનું નથી અને જો ભૂખ જેવું લાગતું હોય તો તમારે એકદમ હલકો ફૂલકો તમે ખોરાક ખાઈ શકો છો, એટલે કે એકદમ ઢીલી ખીચડી બનાવી શકો છો અને તમારે એની જોડે તમારે દહીંનું સેવન કરી શકો છો. અને તમારે ઝાડા થઈ જાય તો મિત્રો એના કારણે ડિહાઈડ્રેશન પણ થઈ જતું હોય છે, તો તેના માટે તમારે શું કરવાનું છે કે તમારે દિવસમાં તમારે 1-1 કલાકે તમારે છાસ પીવાની છે. જી હા મિત્રો, એટલે કે છાસની અંદર તમારે થોડું નોર્મલ સિંધો મીઠું નાખી દેવાનું અને તમારે મરીનો પાવડર થોડો એડ કરી દેવાનો અને આ છાસ તમારે સેવન કરવાનું છે. અને મેં તમને ઉપાય કીધો કે મધની અંદર જે કાળા મરીનો પાવડર છે એ એડ કરી દેવાનો છે. આ બંને વસ્તુનું સેવન કરશો અને સાથે સાથે મિત્રો જમવાનું તમારે સ્કીપ કરી દેવાનું. જો તમે જમશો તો વધારે પ્રોબ્લેમ ક્રિએટ થશે, તમારા જે પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ છે એના ઉપર પણ મિત્રો પ્રેશર આવશે અને પેટની અંદર મિત્રો આગળ જો જમશો તો એના કારણે મિત્રો દુખાવો પણ થઈ શકે છે. એટલે કે તમારે જમવાનું સ્કીપ કરી દેવાનું અને આજના વિડીયોની અંદર 2 તમને ઉપાય બતાવે એ ઉપાય કરશો તો ઝાડા જેવી સમસ્યા તમને ખાસ કરીને થશે નહીં અને એકદમ આ ઉપાયથી તમારે રાહત થઈ જશે. એના માટે તમારે કોઈ પણ પ્રકારની મેડિકલમાં જઈને તમારે દવા લેવાની પણ જરૂર નહીં પડે. તો હું આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે. નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ ગ્રુપમાં શેર કરો જેથી ઘણા બધા લોકોની મદદ થઈ રહે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.